સ્વર્ગવાસ અહમદ પટેલના પુત્ર અને પુત્રી પિરામણ ગામના આદિવાસી ફળિયામાં પહોંચી પરિવારને સાંત્વના આપી હતી અને તેમની સાથે બાળપણમાં વિતેલા સમયને યાદ કર્યો હતો. પુત્રી મુમતાઝે લોકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે ભલે અમારા પિતા રહ્યા નથી પણ તેમણે કરેલા કેવા કાર્યોને અમે આગળ ધપાવશું. ત્યારે ફૈઝલ પટેલે કહ્યું હતું કે પપ્પા માટે દુઆ કરજો, હું અહીંયા આવતો રહીશ, તમારું કામ હોય તો સીધા મારી પાસે આવજો, હું તમારું કામ કરતો રહીશ, તેમ કહી લોકોની પડખે રહેવાની વાત કરી હતી. સ્વર્ગવાસ અહમદ પટેલ વચ્ચે નથી રહ્યા પણ તેમણે કરેલા સેવા કાર્યો હજી લોકોના દિલમાં જીવંત છે. અહમદ પટેલ હયાત નથી ત્યારે તેમના સેવા કાર્યને આગળ લઈ જવા માટે તેમનો પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝે તૈયારી બતાવી છે. આદિવાસી વિસ્તારોમાં તેમણે અનેક લોકોના જીવન બદલી નાખ્યા છે. અમે કહેવા માંગતા છે કે પાપા નથી પણ અમે કોશિશ કરવું, જેટલી મદદ અમારી થઈ શકે તમારા લોકો માટે અમે બધું કરવું ઇન્શાઅલ્લાહ. તો તમે લોકો બધા પાપા હારું દુઆ કરજો ને અમારા હારું બી પ્રાર્થના કરજો કે અમે પાપાનો કામ આગળ વધારી શકતા છીએ. બરાબર હતું ગુજરાતી? નમસ્કાર. पापा का मैं बहुत बचपन से जानता हूँ, आप लोगों से बहुत प्यार होता था और मैं भी आप लोगों के साथ मेरे हॉस्पिटल से, मेडिकल सेंटर से, स्कूल से बहुत लगाव हुआ है. तो मैं आपको बस विनती करता हूँ, जैसे पापा के पहले तो पापा के लिए आप प्रार्थना करिए, उनके लिए दुआ करिए कि जहाँ पर भी हैं वो खुश हैं. और दूसरी बात, आप लोग ऐसा न समझे कि हम पापा चले गए तो हम कोई है नहीं आप लोगों के लिए, हम सब हैं. हाँ, मेरी बहन है, मैं हूँ और हम यहीं, मैं आते रहता हूँ, महीने में अब 10 दिन आऊंगा तो कुछ भी होगा आप मेरे पास खुद आइएगा काम के लिए, ठीक है?